ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાતા દબાણ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જોકે ધારાસભ્ય મંગળ ગાવીતની દરમિયાનગીરી બાદ વેપારીઓને સ્વચ્છ દબાણ દૂર કરવા જણાવતા મામલો થાળે પડ્યો હતો. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગત 5 દિવસીય પહેલાનગર મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર લારી ગલ્લાવાળાઓને કરેલા દબાણ દૂર કરવા અંગેની નોટિસ વહીવટીતંત્ર દ્વારા ફટકારાઈ હતી. તેમ છતાં પણ દબાણ કરનારા ઇસમોની નોટિસને ધ્યાનમાં રાખી સ્વેચ્છા અને દબાણ દૂર કરવા તંત્ર દ્વારા આપેલ અલ્ટિમેટમ બાદ પણ આજરોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો, જેને લઈને આહવાનગરના વેપારી મંડળ તેમજ વર્તમાન ધારાસભ્ય મંગળ ગાવીતે વહીવટીતંત્રને આવનારા દિવાળી પર્વના ધ્યાનમાં રાખી દબાણ હટાવવાની કામગીરી મુલતવી રાખવાની વહીવટીતંત્રને રજૂઆત કરી હતી. તેમ છતાં પણ વહીવટીતંત્ર દ્વારા ધારાસભ્ય મંગળ ગાવીતને રજૂઆતને નકારી કાઢીને દબાણ કરતારાને બપોરે 3 વાગ્યા સુધી સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની સૂચના આપી હતી, જે સૂચનાને અમુક વેપારી મંડળે ધ્યાનમાં રાખીને દબાણ કરતારાને સ્વેચ્છાએ દબાણ દૂર કરી વહીવટીતંત્રને કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ SS ડેરિયાએ સમય સૂચકતા વેપારીઓ આગ ચાપે પહેલાથી જ દબોચી લેતા મોટી દુર્ઘટના ટળી હતી અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન મથકે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ બાકીના દબાણ દૂર કરનારાઓને દબાણ દૂર કરવાની વહીવટીતંત્રને ભારે જહેમત ઉઠાવવા પડી હતી અને વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી હતી. આહવા ટાઉન માં વર્ષો જૂના જે લારી ગલ્લા ચલાવતા ગરીબ પ્રજા કે જેમને સરકારશ્રી માંથી કાયદેસરની નોટિસની પ્રક્રિયા ભજવણી કરવી પડે, 3 દિવસ પહેલા નોટિસ આપવી પડે, 3 દિવસ પછી એમનો ખુલાસો માગવો પડે, ખુલાસા માગ્યા પછી એમને અલ્ટિમેટમ આપવું પડે અને એ પ્રક્રિયા પૂરી કરીને પછી જો રોડ માર્જિનમાં આવતું હોય કે કોઈ ટ્રાફિકને નડતર રૂપ હોય, સરકારના નોટિસમાં એ લખેલું છે કે વાંસદા વારસા રોડ પર જે પણ દબાણ છે એ દૂર કરવા માટે અને એ ટ્રાફિકને નડતર હોય એવું દબાણ દૂર કરવાની નોટિસમાં એ લોકોએ સૂચના આપેલી. આ જે પણ લારી ગલ્લાવાળાઓ છે એ કોઈ પણ જાતના ટ્રાફિકને અડચણરૂપ થતું નથી, ટ્રાફિકને અટકાવે નથી. એવી પરિસ્થિતિમાં જેઓ લારી ગલ્લા ચલાવીને પોતાનું પેટ ભરવા માટે સવારથી સાંજ સુધી જે પણ છે તો ધંધો થાય એનો સાંજે પેટીઓ ભરે છે અને આવાને કોઈ પણ આંતરિક વ્યવસ્થા ન કરી છતાં પણ એ લોકોએ આ લારી ગલ્લાનું ડિમોલેશન શરૂ કરવાનું એ લોકોએ સરકારશ્રીએ કે તંત્રએ જે શરૂઆત કરી એના ભાગરૂપે લારી ગલ્લાવાળા એસોસિએશન, વેપારી એસોસિએશન અને તમામ આહવા ટાઉનની પ્રજા મારી પાસે આવી અને મને રજૂઆત કરી. મેં ગઈકાલે પણ પ્રાંત અધિકારીને, RSCને બધાને છે તો મૌખિક રજૂઆત કરી હતી. કલેક્ટર સાહેબ બહાર હતા એના કારણે એમની જોડે વાત થઈ શકી નથી. સવારે 10 વાગ્યાના સુમારે મેં કલેક્ટર સાહેબને પણ છે તો ટેલિફોનિક વાત કરી, બધી હકીકત મેં કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી અને એ દરમિયાન કલેક્ટર સાહેબે પણ કીધું કે પ્રાંત અધિકારી શ્રીને તમે છે તો મળો, હું એમને કહું છું અને જે પણ વચલો રસ્તો નીકળે એ કાઢશું. શેખર ખેરનારો રિપોર્ટ, ડાંગ.